રાધનપુર તાલુકાના કુતાસરી ગામનો યુવાન સીઆરપીએફમાં ફરજ બજાવી 22 વર્ષ ભારતીય ફોજમાં ફરજ બજાવી દેશની સુરક્ષા માટે ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા રમેશભાઈ માનાભાઈ ભીલ રહે રાધનપુર તાલુકાના કુતાસરી ગામના આજરોજ નિવૃત્ત થઈને માદરે વતન રાધનપુર તાલુકાના કુતાસરી ગામ ખાતે આવી પહોંચ્યા. દેશના સીમાડા પર દુશ્મનોને હંફાવનાર જવાન વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા માદરે વતનમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. નિવૃત્ત થઈ માદરે વતન આવેલ જવાને અન્ય યુવાનો ફોજમાં જોડાવા અપીલ કરી હતી. મા ભારતીની રક્ષા કરવા માટે ભારત સરકાર તરફથી પૂર્વ ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે બોર્ડર ઉપર સારી કામગીરી કરવા બદલ એવોર્ડ મળ્યો. ઇન્ટરનેશનલ સિક્યોરિટીમાં નક્સલ પ્રભાવ વિસ્તારમાં ફરજ બજાવેલ ઝારખંડ વિસ્તારમાં અનેક ઓપરેશન પાર પાડેલ છે. ત્રણ 7/2000 દિવસે એશિયાની સૌથી મોટામાં મોટી પેરામેટ્રિક ફોર્સ સીઆરપીએફમાં જોઈન થયો અને ત્યારથી લઈને અત્યાર સુધી મેં 22 વર્ષની સેવા દેશ સેવા પૂર્ણ કરી છે. અને આ 22 વર્ષની દરમિયાન જમ્મુ કાશ્મીર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પછી આસામ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, દિલ્હી, ગુજરાત અને તમિલનાડુ જેવી અનેક રાજ્યોની અંદર સેવાઓ આપી છે. અને આ પૂરી સેવાઓની દોરાન એક જીવનને એક સારું, મતલબ કહી શકાય એવો અનુભવ મને મળ્યો છે ફોર્સથી. એક ડિસિપ્લિન લાઈફનો અને સમયનો સદુપયોગ કઈ રીતે કરવો એ બધી વસ્તુઓ મને ફોર્સે બહુ વ્યવસ્થિત રીતે શીખવાડી છે. આ 22 વર્ષની સેવાની દોરાન હું હોમ મિનિસ્ટર ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ પ્રશિક્ષકનું મેડલ પણ મને પ્રાપ્ત છે. અને આ પ્રમાણે આજે 22 વર્ષની જે દેશ સેવાનો અનુભવ હતો એ ખૂબ જ સારો અને સરસ હતો. રિપોર્ટર ભરત સથવારા, પાટણ.